વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જડેજા આસાબા. નોબલ સ્કૂલનો તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં ગણિત નંબરની સ્વાધ્યાયપોથી કાઢવાની છે. ચેપ્ટર 3 આપો અને લો. તમે કે આપો જવાબ માટે કે ઉમેરો ત્યારે શું પ્લસ કરવાનું થાય, બરાબર? અને લો જેમાં આપણે બાદ કરવા, આપો અને લો, બરાબર? તો દરેક વિદ્યાર્થી પેજ નંબર 46 કાઢવાના છે. આપણે 45 ઉપર સરવાળા વત્તાકી શીખી ગયા. હવે આમાં શું છે? જો તો પેજ નંબર 46 એમાં ખાલી ચોરસ પૂર્ણ કર. ચોરસ કામ આપ્યું છે ને, અમુકમાં અહીંયા સરવાળા આપ્યા છે, અમુકમાં બાદબાકી આપ્યા છે. હવે આ ખાલી ચોરસ આપ્યા છે, જેમ કે મેં લીટી કરી છે, એમાં તમારે શું કરવાનું છે? સરવાળો હોય તો પ્લસ ની નિશાની હોય તો સરવાળો કરીને આપણે આનો અંક લખશું. માઇનસ ની નિશાની હોય તો બાદબાકી કરીને આપણે આનો અંક લખશું. આમાં હું તમને સ્વાધ્યાયપોથીમાં તમે આનો અંક લખશો, પછી ઘરે તમારે નોટબુકમાં હોમવર્કમાં પાછું લખીને પ્રેક્ટિસ કરવાની રહેશે. તો હવે 34 પ્લસ ખાલી જગ્યા બરાબર 57, તો શું કરીશું? તો અહીંયા જવાબ મળશે. તો આપણે શું કરશું? અહીંયા ભલે પ્લસ ની નિશાની, તો આપણે શું કરશું? મોટી સંખ્યા છે ને એમાંથી નાની સંખ્યા બાદ કરીશું ત્યારે અહીં જવાબ મળશે. અહીંયા ભલે પ્લસ ની નિશાની, પણ અહીંયા અહીં સંખ્યા નથી, એટલા માટે આપણે મોટી સંખ્યા બાદ નાની સંખ્યા બાદ કરીશું. તો અહીંયા શું લખીશું? 57 માઇનસ 34 લખીશું ત્યારે અહીં જવાબ મળશે, બરાબર? તમને એમ કેવું હશે કે અહીંયા તો પ્લસ ની નિશાની છે ને, અહીંયા કેમ માઇનસ ની નિશાની? પરંતુ અહીંયા કોઈ છે નહીં, અહીંયા સંખ્યા હોય ત્યારે આપણે એનો સરવાળો થઈ શકે. જ્યારે અહીંયા ખાલી જગ્યા હોય ત્યારે આપણે બાદબાકી કરીશું ત્યારે આ જવાબ મળશે. એટલા માટે આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું, પછી અહીંયા જવાબ આવશે. એ સંખ્યા આપણે અહીં લખવાની રહેશે. તો 7, આપણી પાસે 7 ચોકલેટ હોય, એમાંથી આપણે 4 ખાઈએ તો તમને ઇન્ટરવલ બતાવશે. 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 માંથી કેટલા બાદ કરવાના છે? તો કે 4. 1, 2, 3 અને 4. 4 બાદ કર્યા તો કેટલા વધશે? 1, 2 અને 3. અહીંયા આપણે લખીશું 3. ત્યાર પછી આ કેટલા છે? 5. તો આપણે 5 લીટા કરીશું. 1, 2, 3, 4 અને 5. એમાંથી કેટલા બાદ કરવાના છે? તો કે 3. 1, 2 અને 3. કેટલા લીધા? 1 અને 2. તો અહીં જવાબમાં શું આવ્યું? 23. હવે આ બંનેનો સરવાળો કરો ને તો 57 આવે. જો હું તમને હવે ખ્યાલ કરાવું છું, તમારે જોવાનું છે. 4 છે, એમાં આપણે કેટલા ઉમેરીશું? 3. તો કે 5, 6 અને 7, એમાં અહીંયા પાછળ 7, બરાબર? ત્યાર પછી 3. 3 માં આપણે કેટલા ઉમેરીએ? તો 5 આવે, તો કે 2. 3 માં આપણે બે ઉમેરીએ, 4 અને 5, બરાબર? એટલે આ જવાબ 23 આવી ગયો ને. તમને એમ થાય કે માઇનસ ની નિશાની થઈ ગઈ, અહીંયા પ્લસ ની નિશાની છે, પણ અહીંયા કઈ સંખ્યા નથી, એટલા માટે આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી. હવે એ છે કે આપણે જોઈએ, અહીંયા કઈ સંખ્યા નથી, પ્લસ ઓર્ડર આપેલ છે, બરાબર? ચિહ્નો છે, તો મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા બાદ કરીશું, તો અહીંયા ખાલી જગ્યામાં જવાબ મળશે. તો આપણે શું કરીશું? 74 માઇનસ 18. 4 છે, 4 માંથી 8 જશે નહીં, કારણ કે 4 છે નાની સંખ્યા છે, એટલે માટે અહીંયા લઈશું આપણે 10 પર, એટલે 14. 14 માંથી 8 છે તો તમને બધા ખ્યાલ છે કેટલા વધશે? 6. અહીંયા 10 કરી દો તો બાજુમાં 1 ઓછો, એટલે કે 6. 6 માંથી 1 છે તો 5. શું આન્સર આવ્યો? તો કે 56. તો હવે આપણે 56 પ્લસ 18 કરીએ તો જવાબ 74 આવે. 6 માં આપણે 8 ઉમેરી દો, 6 ને 6 12, 12 ને 2 14, 14 નો ચોકડો વધી છે 1, તો 5 ને 1 6, 6 ને 1 માંથી ગણીએ તો અહીંયા આવી ગયું 7, બરાબર? હવે 56 પ્લસ 18 બરાબર 74. એ જ રીતે આપણે અહીંયા જોઈએ, ખાલી જગ્યા પ્લસ 46 બરાબર 87. તો હવે આપણે શું કરીશું? 87 માઇનસ 87 87 આપેલા છે, એમાંથી આપણે નાની સંખ્યા બાદ કરીશું. 7, 7 માંથી 6 જાય તો 1, 8, 8 માંથી 4 જાય તો 4. હવે આપણે આ બેનો સરવાળો કરીએ તો આપણને 87 આન્સર મળે, પરંતુ આપણે પહેલા ખાલી જગ્યા લખવાની છે. 1 6 છે, 6 ને 1 7, 4 ને 4 8, ત્યાર પછી ત્રીજો 57 પ્લસ ખાલી જગ્યા બરાબર નેગેટિવ. 7 માં આપણે કેટલા ઉમેરીશું? તો 9 થશે, તો 7 માં આપણે 2 ઉમેર્યા, 8 અને 9. 7 માં 2 ઉમેરીએ તો 9 જવાબ મળ્યો. હવે 5 છે, એમાં આપણે કેટલા ઉમેર્યું? તો 8.
चौतरीस माइनस
આ રીતે દરેક વિદ્યાર્થી તમારે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 46 પૂર્ણ કરવો જોઈએ।